ढोर नियंत्रण कायदो पाछो खेंचवानी मुख्य मांग साथे राज्यभरमां मालधारी समाज द्वारा दूध वितरण नहीं करवानो निर्णय करायो छे। त्यारे આજથી આ દૂધ હડતાલને પ્રચંડ સમર્થન સાંપડ્યું છે। ત્યારે સુરતમાં માલધારીઓએ તાપી નદીમાં દૂધ ઢોળી વિરોધ કર્યો હતો। આશરે 300 લીટર દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં માલધારીઓ નાવડી ઓવરે પહોંચ્યા હતા। કેટલાક વિસ્તારમાં માલધારી સમાજના લોકોએ ડેરી પણ બંધ રાખી હતી। જેને માં અને મોહ અને માયા તણા જેને કદીએ હૃદયમાં નહીં લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ દિવસ ઉગતા એવા બાપુ કનીરામ બાપુ એવા અમારા નકળંગ વાગડોલના શંકરનાથ બાપુ એવા ટેટુડાના મંત અન્ન ભુવાજીઓ અન્ન આતાઓ અને અમારા સમાજના રઘુભાઈ લાખાભાઈ જેવા આગેવાનો એ તારીખ 19/9/2022ના શેરથામળ મુકામે સમાજને ધર્મગુરુ વડવાળા ગાદીપતિ કનીરામ બાપુએ આહવાન કરેલું કે સમાજમાં એક દિવસ 21/9/2022 માલધારી એ દૂધ કોઈએ વેચવું નહીં અને એ દૂધને આપણે ઘીના લાડુ બનાવવા અને એ લાડુ ગાયને પીરસવાના કૂતરાને ખવડાવવાના અને અમે આજે નાવડીવાળા તાપી મૈયાના ખોળામાં એવી જતી સતીને એવી તાપી મૈયાના ખોળામાં અમે એને આ દૂધની નાવડીઓવાળા દૂધનો અભિષેક કરી અને દૂધની ચાદર ઓઢાડી અને તાપી માતાના સમર્થ અમે સત સત કોટી પ્રણામ કર્યા અને વંદન કર્યા કે આ ભ્રષ્ટ નેતાઓને અને માં તું બુદ્ધિ સારી આપ અને અમારો જે ન્યાય માટે મેં લડી રહ્યા છો એ ન્યાય અમને જલ્દી મળી જાય અને આ ન્યાય અમને નહીં મળે તો અમારા બાપુએ આજનો દિવસ એમ કીધું છે કે આજે 21/9/2022ના રોજ દૂધ વેચવાનું નથી અને આગળની રણનીતિ અમારા ધર્મગુરુ ગાદીપતિ જેવા સંતો મહંતો જે સમાજને કહે એ આગળની નીતિ અમારી ચાલુ રહેશે। મારું નામ રાજુભાઈ રબારી છે। આજે અમે નાવડી ઓરા સુરત ગાય ભેંસનું અને ગાયનું દૂધ ભેગું કરી અને અમે નદી માતાને અર્પિત કર્યું છે। 5,000 લીટર દૂધ આસપાસ અમે બધા જે ગાય માતાનું હતું એ દૂધ અમે નાવડી ઓરામાં નૂકી અને તાપી માતાને અમે સમર્પણ કર્યું છે, અભિષેક કર્યો છે અને કાંઈ કરતાં જો આ અભિષેક કરતાં આજના નેતાઓ ભ્રષ્ટ નેતાઓ જે કહેવાય એ લોકોને કાંઈ કરતાં જો બુદ્ધિ આવે ને તાપી માતા કંઈ બુદ્ધિ આપે તો અમારા સમાજને ન્યાય આપે। અમારા સમાજનું ગૌચર ખાઈ ગયા છે। અમારા સમાજનું જે કંઈ ગાયોનું ભેંસોનું હતું એ બધું નુકસાન કરી બેઠા છે। અમારા ગાયો અને ભેંસો તબેલામાં બાંધેલી ભેંસો એ લોકો લઈ ગયા એટલે દૂધવણું કોઈને ચાલતું નથી। આજે 21 તારીખના દિવસનો અમે એક દિવસનો આજે વિરોધ નોંધાયો છે। એ વિરોધ એક દિવસ પૂરતો છે તો પણ જો હજુ પણ સરકાર નહીં માને અને અમારો જવાબ અમને નહીં મળે તો આજે નહીં તો પછી ગમે ત્યારે પણ આ પાછું યુદ્ધ ચાલુ રહેશે અને અમારો સમાજ કોઈ દિવસ ઝૂકવાનો નથી। સમાજને અમને ન્યાય આપવો પડશે। અમે માલધારી છીએ અને દરેકના કોઈ પણ આ કોરોના જેવા કાળમાં પણ અમે ઘરે ઘરે જઈ અને લોકોને દૂધ પહોંચાડ્યું છે તો વગર ભાવ વધારે અને આજે તો એક દિવસમાં 50 થી 60 રૂપિયા ભાવ સુમૂલ ડેરી લેશે તો એના કરતાં અમે સારા કે સુમૂલ ડેરી સારી તો લોકોને અમને સમર્થન આપવું પડે અને આ આજે નહીં તો કાલે અમને એને ભાવ વધારો જે અમે કોઈ દિવસ લીધો નથી। કોઈ દિવસ કોઈને વધારાનું કોઈને નુકસાન કર્યું નથી તે છતાં સરકાર અમારી પાછળ પડી ગઈ છે। અમારી તબેલામાંથી ભેંસો અને ગાયો છોડી જાય છે। અમારા બહેરાઓને મહિલાઓને એ લોકો ધુતકારી નાખે છે, અમને પણ જેલમાં પૂરી નાખે છે તો આ શું જાણવા માગે છે? ભાજપ સરકાર શું કરવા બેઠી છે? અમે માલધારી છીએ, તાનાશાહી એ લોકોની વધી રહી છે। અમે માલધારી સમાજ છીએ, અમે દરેક માટે સારું કાર્ય કરીએ છીએ તો માટે કરી અને મહેરબાની કરીને અમારો આ વિરોધ નોંધાયેલો છે અને આ કાળો કાયદો પરત ખેંચે એવી અમારી માંગ છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।